કોંગ્રેસે પોતાની ત્રીજી યાદીમાં 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. રાજકોટ પૂર્વથી નળિન રાજ્યગુરુ લડશે ચૂંટણી, તો વઢવાણથી તરુણ ગઢવી કોંગ્રેસના ઉમેદવાર. અમરેલીના ધારીથી ડોક્ટર કીર્તિ બોરીસાગરને ટિકિટ આપવામાં આવી. અત્યાર સુધીમાં કોંગ્રેસે 95 ઉમેદવારોની યાદી કરી જાહેર. ગુજરાત કોંગ્રેસ આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો. નિરીક્ષક અશોક ગેહલોત ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચનો હશે કેન્દ્ર સ્થાને. કચ્છના રાપરથી બચુભાઈ અરેઠિયાને કોંગ્રેસે ટિકિટ આપી છે, તો નવસારીમાં કોંગ્રેસે દીપક બારોટને આપી ટિકિટ. નવસારીની ગણદેવી બેઠક પર કોંગ્રેસે બદલ્યા ઉમેદવાર. ગણદેવીથી શંકર પટેલના સ્થાને અશોક પટેલને ટિકિટ અપાઈ. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 10થી વધુ કેન્દ્રીય નેતા કરશે પ્રચાર. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, સ્મૃતિ ઈરાની અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભા ગજવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવશે ગુજરાત. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં કરશે પ્રચાર. અમદાવાદ ભાજપે સ્ટાર પ્રચારકો માટે 5 હેલિકોપ્ટર કર્યા હાયર. દિલ્હી, બેંગલુરુ અને મુંબઈથી હેલિકોપ્ટર કમલમ આવ્યા. એક સ્થળ પરથી બીજા સ્થળ પર ઝડપથી પહોંચાય તે માટે હેલિકોપ્ટર હાયર કરવામાં આવ્યા. ખેડા આપના ઉમેદવાર કેસરીસિંહ સોલંકીની લડવાની જાહેરાતથી મહિપતસિંહ ચૌહાણની કપાઈ ટિકિટ. મહિપતસિંહ માતર અને ખંભાતથી અપક્ષમાંથી લડશે ચૂંટણી. સોશિયલ મીડિયામાં કરી છે આ જાહેરાત. વિસનગર તોડફોડ કેસમાં હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. મહેસાણા જિલ્લામાં 1 વર્ષ સુધી જઈ શકશે હાર્દિક પટેલ. મહેસાણા પ્રવેશ કરવાના પ્રતિબંધ પર હાઈકોર્ટની આંશિક રાહત. જો ચૂંટણી જીતશે તો હાર્દિક પટેલ પોતાનો પગાર દાનમાં આપશે. છાત્રાલયમાં પગારનું હાર્દિક પટેલ કરશે દાન. વિરમગામથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે પોતાના માટે પગાર નહીં વાપરે તેવું કહ્યું છે. અર્બુદા સેનાના સમર્થનમાં ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી આવ્યા. પ્રધાનમંત્રી મોદીને ચરાડા સ્નેહમિલનમાં ઉપસ્થિત રહેવા માટે પત્ર લખ્યો. 15 નવેમ્બરે ચરાડામાં યોજાશે સ્નેહમિલન કાર્યક્રમ. વલસાડની ઉમરગામ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારના લીધા આશીર્વાદ. ભાજપના ઉમેદવારને પગે લાગ્યા કોંગ્રેસના ઉમેદવાર. બંને ઉમેદવારોએ એકબીજાને શુભકામનાઓ પાઠવી. પોરબંદરથી કુતિયાણાની સીટ પર રાજકારણ ગરમાયું. નરોડા, ઉમરેઠ અને દેવગઢ બારીયા પર જ ગઠબંધન હોવા છતાં કાંધલ જાડેજાએ એનસીપીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દીધું. કોંગ્રેસે માત્ર 3 જ બેઠકો પર ગઠબંધન થયું હોવાની સ્પષ્ટતા કરી. રાજકોટની ગોંડલ બેઠક પર થશે મહામુકાબલો. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે એનસીપી વચ્ચે મહામુકાબલો. ભાજપે ગીતાબા જાડેજાને આપી છે ટિકિટ, તો કોંગ્રેસે યતીશ દેસાઈને ઉતાર્યા છે મેદાને. આપે નિમિષા ખૂંટને આપી ટિકિટ. બોટાદ જિલ્લા ભાજપના 500થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ આપ્યું રાજીનામું. ઉમેદવાર ઘનશ્યામ વિરાણી અને શંભુ પ્રસાદના વિરોધમાં આપ્યું રાજીનામું. ભાજપ સીટ હારશે તેવો કાર્યકરોએ દાવો કર્યો. બોટાદ વિધાનસભા બેઠકને લઈને ભાજપના ઉમેદવારને લઈને ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન જોવા મળ્યું. ઘનશ્યામ વિરાણીના સમર્થનમાં આગેવાનોએ લગાવ્યા નારા, તો ભાજપ ઉમેદવારની જીતની વ્યક્ત કરી આશા. પંચમહાલના કાલોલથી પ્રભાતસિંહ ચૌહાણે ઉઠાવ્યું ઉમેદવારી પત્ર. કાલોલ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો કર્યો દાવો. પ્રભાતસિંહે 50,000થી વધુ મતોથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણી પહેલા પક્ષ પલટાનો દોર યથાવત. ભાજપમાંથી આપમાં ગયેલા રાજભા ઝાલાની ફરી ઘર વાપસી થઈ. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં હાજર રહ્યા અને તેઓ પછી ફરી પાછા ભાજપમાં જોડાયા. અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક લઈને કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો. મદન જયસ્વાલને ટિકિટ આપવા કાર્યકરોએ કરી માંગ. રાજીવ ગાંધી ભવન કાર્યકરોએ બેનરો સાથે કર્યો સૂત્રોચ્ચાર. અમરેલી લાઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મરે ભર્યું છે ફોર્મ. મોટી સંખ્યામાં સમર્થકો રહ્યા હાજર. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મર પણ હાજર રહ્યા. બનાસકાંઠાની દિયોદર બેઠક પર ભાજપે કેશાજી ચૌહાણને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશી છવાય. કેશાજી ચૌહાણે ભાજપના મોવડી મંડળનો માન્યો આભાર. કહ્યું કે દિયોદરની સિંચાઈ સહિતની સમસ્યાઓ નિવારણ લાવીશું. વલસાડની ધરમપુર બેઠક પરથી કોંગ્રેસના કિશન પટેલે મેન્ડેટ વગર નોંધાવી ઉમેદવારી. મોંઘવારી વિરુદ્ધ બળદગાડા પર બેસીને કાઢી રેલી. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા.
नवसारी की गणदेवी बैठक पर कांग्रेस उम्मीदवार अशोक पटेले नोंधावी उम्मीदवारी। गणदेवी बैठक पर अशोक पटेल जीतनो विश्वास व्यक्त करता जोवा मळ्या। नरेश पटेल अने अशोक पटेल वच्चे जामशे जंग। वडोदराની વાઘોડિયા બેઠકના દબંગ ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ નવા જૂની કરવાના ફિરાકમાં। ભાજપે ટિકિટ કાપતા મધુશ્રીવાસ્તવે કોંગ્રેસના આદિવાસી નેતા સાથે બેઠક કરી હોવાની ચર્ચા। પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ખાતુભાઈ પગી કોંગ્રેસમાં જોડાયા। ભાજપમાંથી શહેરા બેઠક પરથી માંગી હતી ટિકિટ, જેઠાભાઈ ભરવાડને ફરી ટિકિટ આપતા ખાતુભાઈ નારાજ થયા। તાપીની નિઝર બેઠક પરથી કોંગ્રેસે સિટિંગ ધારાસભ્યને જ આપી ટિકિટ। સુનિલ ગામિતનું નામ જાહેર થતાં સમર્થકોમાં ખુશી છવાઈ। સુનિલ ગામિતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મહેસાણાની કડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ પરમારે ભર્યું ફોર્મ। પ્રવીણ પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કલોલના ધારાસભ્ય બલદેવજી ઠાકોર રહ્યા ઉપસ્થિત। જામનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવી ઉમેદવારી। જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજા અને આપના કરશનભાઈ કરમૂર વચ્ચે જંગ જામશે। જૂનાગઢની માંગરોળ માળિયા પર કોંગ્રેસના ઉમેદવાર બાબુ વાજાએ ફોર્મ ભર્યું છે। મોટી સંખ્યામાં સમર્થકો સાથે પોતાની દાવેદારી નોંધાવી બાબુ વાજાએ કોંગ્રેસની સરકાર બનશે તેવી આશા વ્યક્ત કરી। નવસારીની વાંસદા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ફોર્મ ભર્યું। મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા। વાંસદામાં જંગી બહુમતીથી જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીશ નિશાળિયાની ટિકિટ કપાયા બાદ કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો અભરખો સામે આવ્યો। સતીશ નિશાળિયાના અંગત લોકોએ કોંગ્રેસનો સંપર્ક કર્યો છે। ટિકિટ સિવાય કોંગ્રેસને સમર્થન આપવાનો ઇન્કાર કર્યો છે। ટિકિટ નહીં મળે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી। ભાવનગરની તળાજા બેઠક પર કોંગ્રેસે કનુ બારૈયા પર કળશ ઠોળ્યો છે પસંદગીનો, ત્યારે કનુ બારૈયાએ કોંગ્રેસ મોવડીમંડળનો આભાર વ્યક્ત કર્યો। કનુ બારૈયાએ કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે। સુરતની માંડવી બેઠક પર કોંગ્રેસે આનંદ ચૌધરીને કર્યા રિપીટ। કોંગ્રેસ પક્ષ સતત ત્રીજી વખત આનંદ ચૌધરીને રિપીટ કર્યા છે। આનંદ ચૌધરીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। રાજકોટની જેતપુર બેઠક પર કોંગ્રેસે દીપક વેકરિયાને ઉતાર્યા મેદાને। દીપક વેકરિયાએ કહ્યું કે મેં ટિકિટ માટે ના પાડી છતાં મારી પર પાર્ટીએ વિશ્વાસ કર્યો, પરિવારના લોકોએ મોં મીઠું કરીને ઉજવણી કરી। રાજકોટની જસદણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલે ભર્યું ફોર્મ। મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા, ભોળાભાઈ ગોહિલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। વલસાડની પારડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયશ્રી પટેલે ફોર્મ ભર્યું છે। જયશ્રી પટેલ અને નાણામંત્રી કનુ દેસાઈ વચ્ચે જામશે જંગ। જયશ્રી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ફોર્મ ભરતી વખતે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ભાજપના પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભર્યું છે ફોર્મ। જીતુ વાઘાણીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। સુરતની ઓલપાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ પટેલે ફોર્મ ભર્યું છે। મુકેશ પટેલ ઓલપાડ મુખ્ય બજારથી રેલી સાથે ઓલપાડ સેવા સદન પહોંચ્યા। મુકેશ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। તો રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શિતા શાહે ફોર્મ ભર્યું છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા, ડોક્ટર દર્શિતા શાહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ભાજપની સરકાર બનવાનો ડોક્ટર દર્શિતા શાહે દાવો પણ કર્યો। ભરૂચની વાગરા બેઠકના ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રાણાએ નોંધાવી ઉમેદવારી। અરૂણસિંહ રાણા સતત ત્રીજી વખત લડશે ચૂંટણી। જિલ્લા પ્રમુખ અને જિલ્લા ભાજપના હોદ્દેદારો રહ્યા હાજર। ગુજરાતમાં સૌથી વધુ બહુમત સાથે ભાજપની સરકાર બનશે, ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આપ્યું નિવેદન। કહ્યું કે ગુજરાતની જનતા પીએમ મોદી સાથે છે। ભરૂચની અંકલેશ્વર બેઠક પર જોવા મળશે મજબૂત મુકાબલો। બે સગા ભાઈ છે ભાજપ કોંગ્રેસ ઉમેદવાર। ભાજપે ઈશ્વરસિંહ પટેલને આપી છે ટિકિટ, તો કોંગ્રેસે વિજયસિંહ પટેલને બનાવ્યા ઉમેદવાર। જૂનાગઢ વિધાનસભા ભાજપના ઉમેદવાર સંજય કોરડિયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા પહેલા સરદાર ચોક ખાતે યોજી મહારેલી। સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા, સાંસદ સહિતના નેતા પણ ઉપસ્થિત રહ્યા। સંજય કોરડિયાએ જીતના આશાવાદ સાથે નોંધાવી ઉમેદવારી। વલસાડના ઉમરગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ આજે નોંધાવી દાવેદારી। નરેશ વળવી પ્રથમ વખત લડી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી। આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા કર્યું શક્તિ પ્રદર્શન।
સુરતની માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગણપત વસાવાએ ભર્યું છે ફોર્મ. ગુજરાતમાં ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. ગણપત વસાવાની ફરીથી ટિકિટ મળતા સમર્થકોમાં ખુશી જોવા મળી. રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર ભાનુબેન બાબરિયાએ ભર્યું છે ફોર્મ. વર્ષ 2017 પહેલા બે ટર્મ સુધી રહી ચૂક્યા છે ધારાસભ્ય. ભાનુબેન બાબરિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડની ઉમરગામ બેઠક પર ભાજપે રમણ પાટકરને કર્યા રિપીટ. ટિકિટ આપતા રમણ પાટકરના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયો. ઉમરગામ બેઠક પર ભાજપ જંગી લેડથી જીતશે તેવો દાવો પણ કર્યો. સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાએ ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ કિરીટસિંહ રાણાએ પ્રચાર શરૂ કર્યો છે. કિરીટસિંહે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તો વલસાડની કપરાડા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીએ ફોર્મ ભર્યું છે. જીતુ ચૌધરીએ આ વર્ષે રેકોર્ડ બ્રેક મતથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ભરત પટેલે ફોર્મ ભર્યું છે. ભરત પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા. અમદાવાદના વિરમગામના ધારાસભ્ય લાખા ભરવાડ સામે આક્રોશ જોવા મળ્યો. વિરમગામ કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો છે વિરોધ. સ્થાનિક ઠાકોર સમાજમાંથી ટિકિટ આપવાની માગણી કરવામાં આવી હતી.